નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે બંગાળની ખાડીમાં બનેલું દાના વાવાઝોડું એ સાથે આપણે હાલનું હવામાન અને આવનારા દિવસના માવઠા વિશેની આગોતરી માહિતી આપવાની છે. સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં, દાના વાવાઝોડું છે એ બંગાળની ખાડીની અંદર બન્યું છે અને દાના વાવાઝોડાને નામ દાના આપવામાં આવ્યું છે કતાર દેશ તરફથી. હવે આ દાના વાવાઝોડું છે આજે 23 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીની અંદર સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે એ સાયક્લોન સ્ટ્રોમની કેટેગરી છે. કોઈ પણ સાયક્લોન છે પહેલાં વરસાદી સિસ્ટમ બને છે. જેવી રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, લો પ્રેશર, વેલવાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન, આ તમામ વસ્તુ છે એ વરસાદી સિસ્ટમ છે. અને ડીપ ડિપ્રેશનને ઊંચું તાપમાન અને યોગ્ય હવામાન મળે પછી એ સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. હવે જેવી રીતે સાયક્લોન સ્ટ્રોમ છે એ બની જાય ને એને પણ ઊંચું તાપમાન અને યોગ્ય હવામાન મળે તો પછી ધીમે ધીમે એ પણ મજબૂત થતું હોય છે ને એ પછી સાયક્લોન સ્ટ્રોમ છે એ સિવિયર સાયક્લોન, વેરી સિવિયર સાયક્લોન અને એક્સ્ટ્રીમલી સાયક્લોન એવી રીતે આગળ એક કેટેગરીમાં પરિવર્તિત થતું હોય છે. અત્યારે જે દાના નામનું વાવાઝોડું બન્યું છે આજની તારીખે, આજે 23 ઓક્ટોબરના રોજ આ સાયક્લોન છે, સાયક્લોન સ્ટ્રોમ છે, પણ આવનારા સમયની અંદર એ ઇન્ટેન્સિફાઈ થઈ અને સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરે તેવી શક્યતાઓ છે. એટલે સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરશે એટલે પવનની ઝડપ છે 120થી લઈ અને 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. પણ જોકે આ વાવાઝોડું છે એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે ગુજરાતને પ્રભાવિત કરવાનું નથી. જોકે એ પ્રભાવિત કરવાનું છે એવા રાજ્યો છે જેમાં આંધ્રપ્રદેશ, ઓરિસ્સા હોય અથવા તો પશ્ચિમ બંગાળના ભાગો છે, બાંગ્લાદેશના ભાગો છે અને અમુક ભાગો છે ઝારખંડના, એટલે કે આપણા પૂર્વના રાજ્યો છે એને પ્રભાવિત કરવાનું છે. અને આ સાયક્લોન છે એ લગભગ જે અત્યારનું જે ટ્રેક બતાવી રહ્યું છે એ ટ્રેક મુજબ જોવા જઈએ તો ઓરિસ્સા ઉપર લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ છે. અને આવનારા 2 દિવસની અંદર ઓરિસ્સાનું જે કટક છે, કટકની અંદર અતિવૃષ્ટિ અને અતિભારે વરસાદ આ વાવાઝોડાને કારણે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે એ પણ જોવાનું છે કે આવનારા દિવસમાં 1 થી 2 દિવસની અંદર ઓરિસ્સાના કટકની હાલત ખૂબ કફોડી થાય તેવી શક્યતાઓ છે. અને આ વાવાઝોડું લેન્ડફોલ કર્યા પછી ઝડપથી એ પાછું વિખાવાનું પણ ચાલુ થશે. જોકે આ વાવાઝોડું જ્યારે પણ લેન્ડ કરશે ત્યારે લેન્ડિંગ સમયે એની પવનની સ્પીડ છે 120 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ થશે. અને અત્યારે જે આ વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં બની અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, પણ લેન્ડફોલ થયા પછી પશ્ચિમ દક્ષિણ તરફ એની ગતિ થઈ શકે છે અને આ વાવાઝોડું છે પૂર્વના મધ્યપ્રદેશ ભાગો સુધી આવી શકે છે. એટલે ત્યાં આવીને પછી ધીમે ધીમે વિખાઈ જશે. એટલે ગુજરાતને આનાથી કોઈ અત્યારે ખતરો નથી. એટલે ગુજરાતે કોઈ આ વાવાઝોડાથી ડરવાની જરૂર નથી. પણ આ વાવાઝોડું છે જે અત્યારે તમે મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતે જે વાવાઝોડાના સમાચાર સાંભળતા હશે તો આ વાવાઝોડું છે આપણા પૂર્વના રાજ્યોને પ્રભાવિત કરે ત્યાં પવન અને અતિવૃષ્ટિ જેવા વરસાદો પડે તેવી શક્યતાઓ છે. અને આ વાવાઝોડું છે એ આપણે ઓરિસ્સા ઉપર લેન્ડફોલ કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારે ગુજરાતના હવામાનની વાત કરવા જઈએ તો આજે 23 ઓક્ટોબર છે. જેવી રીતે આપણે છેલ્લા 2 દિવસથી જણાવતા હતા કે 22 તારીખથી પછી વરસાદમાંથી મુક્તિ મળશે, આજે આપણે 23 તારીખે વરસાદમાંથી મુક્તિ મળી છે. આજે 23 ઓક્ટોબરના રોજ જોવા જઈએ તો મને જ્યાં સુધી સાંજ સુધીના સમાચાર પ્રાપ્ત થયા છે ત્યાં સુધી કદાચ એકલ દોકલ જગ્યાએ કોઈ ઝાપટા પડ્યા હોય કે રેડો પડી ગયો હોય તો એ અપવાદરૂપ રહેશે. બાકી ક્યાંયથી અત્યારે મોટા વરસાદના સમાચાર મળી રહ્યા નથી. એટલે આપણે 23 તારીખે આજે આ વરસાદમાંથી મુક્ત થયા છે. ગુજરાતની અંદર જે વરસાદો હતા તે અરબ સાગરની અસ્થિરતા હતી. આ અસ્થિરતાને કારણે 850 અને 700 HPA લેવલે સિયર ઝોન સર્જાયો હતો અને એ સિયર ઝોનને કારણે રાજ્યની અંદર આપણે નુકસાનકારક વરસાદો પણ જોયા છે. કેવી નુકસાની થઈ આપણે બપોરના વિડીયોમાં પણ એની માહિતી આપી દીધી છે. હવે જે આપણે અત્યાર સુધી વરસાદ પડ્યો, આજે 23 તારીખથી આપણું વાતાવરણ છે ધીમે ધીમે ચોખ્ખું થયું છે. આ મુજબનું ચોખ્ખું વાતાવરણ છે હમણાં રહેવાનું છે, હમણાં ચોખ્ખું વાતાવરણ રહેવાનું છે. પણ આપણે આની અંદર ગરમી, ઉકળાટ અને એની સાથે ઊંચું તાપમાન છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે સંપૂર્ણ જે ઓક્ટોબર મહિનો છે 31 ઓક્ટોબર પહેલાં આપણે તાપમાન કે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. એટલે ગરમી, ઉકળાટ અને ઊંચું તાપમાન છે જોવા મળશે. તાપમાનની વાત કરવા જઈએ તો સરેરાશ છે 32 થી લઈને 36 ડિગ્રી સુધીનું તાપમાન છે એ એવરેજ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. 1-2 પોઈન્ટ એવા હશે કે ત્યાં 36 ડિગ્રી ઉપર પણ તાપમાન જઈ શકે છે. એટલે 32 થી લઈને 36 ડિગ્રીની રેન્જમાં ઊંચું તાપમાન મળશે.
અને એમાં પણ ખાસ કરીને અત્યારે આપણે મિક્સ ઋતુનો સામનો કરવાનો છે. 32 થી લઈને 36 ડિગ્રીનું રેન્જનું તાપમાન છે. આ તાપમાન છે આપણે દિવસ દરમિયાન અનુભવાશે, જ્યારે રાત્રિના સમયે તાપમાન છે ખૂબ નીચું જશે. એટલે લઘુત્તમ અને મહત્તમ તાપમાન છે, આ તાપમાનમાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળશે. રાત્રે ખૂબ નીચું તાપમાન અને દિવસના ખૂબ ઊંચું તાપમાન, આને કારણે જે આપણે અમુક જે પાકોનું વાવેતર હોય એના ઉપર પણ નબળી નેગેટિવ અસર પડી શકે છે. અને માનવ જીવનની અંદર પણ શરદી ઉધરસતા આવા કેસો છે, આવા મિક્સ ઋતુને કારણે બનતા હોય એવા બનશે. કેમ કે હવે આપણે મિક્સ ઋતુનો સામનો છે એ દિવાળી સુધી કરવો પડે તેવી શક્યતાઓ છે. એટલે એકંદરે જોવા જઈએ તો આ તાપમાન છે એ ઊંચું રહેવાનું છે, ગરમી ઉકળાટ પણ કન્ટિન્યુ રહેવાના છે. હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી, પણ જે આપણે ખેડૂત ભાઈઓ છે એ ખેડૂત ભાઈઓને અત્યારે મગફળીનું કોઈને હાર્વેસ્ટિંગ બાકી હોય અથવા તો સોયાબીનનું હાર્વેસ્ટિંગ બાકી હોય, કપાસની અંદર કોઈ કામો કરવાના હોય, જે પણ કામો કરવાના હોય એ આજે 13 ઓક્ટોબરથી જેવી રીતે આપણે ઉપરથી અસ્થિરતા પસાર થઈ ગઈ છે, વાતાવરણ ચોખ્ખું થયું છે, તો હવે 4, 5 કે 7 દિવસની અંદર આ કામો કરી લેવા જોઈએ. એનું કારણ છે કે દિવાળી સમય આમ જોવા જઈએ તો આ વર્ષે દિવાળી છે આપણે 31 ઓક્ટોબરે આવી રહી છે. 31 ઓક્ટોબરે દિવાળી છે એ સમયે કદાચ આપણે અમુક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કદાચ હવામાનમાં પલટો આવશે. જો કે અત્યારથી આ ફાઇનલ આગાહી નથી, અત્યારથી આપણો આ એક આગોતરું એંધાણ છે. અત્યારે એમ લાગી રહ્યું છે પલટો આવશે, કદાચ બની શકે કે મોડલોની અંદર જે આપણે ફેરફારો થતા હોય એ ફેરફારોના ભાગરૂપે કદાચ એવું બને કે દિવાળી ઉપર વાતાવરણ ચોખ્ખું રહે. પણ અત્યારે જે અલગ અલગ મોડલોના જે અમારા પ્રિડિક્શન છે એ મુજબ દિવાળી ઉપર વાદળછાયું વાતાવરણ થવાની શક્યતાઓ છે. એક પ્રકારે ઘાટો બંધા છે, વધારે પડતા ઘાટા વાદળો જોવા મળશે. જો કે એ વાદળોની ઊંચાઈ છે એ 500 HPA લેવલ હશે, એટલે કે 5.5 કિલોમીટરની ઊંચાઈ આ વાદળો બંધાવાના છે. જો કે 5.5 કિલોમીટરની ઊંચાઈ આ વાદળો બંધાય અને વધારે પડતા ઘાટું વાતાવરણ થાય, એ ઘાટા વાતાવરણની અંદર કદાચ ઘણી વખત એવું બનતું હોય કે છૂટાછવાયા ઝાપટાઓ છે એ પડી જતા હોય છે, કે માવઠાના વરસાદો પડી જતા હોય છે. એટલે 30 ઓક્ટોબર, 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર આ 3 દિવસ એવા છે કે એ 3 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે. ત્યાં સુધી હવામાન ચોખ્ખું રહેવાનું છે. અને જો આ 3 દિવસ દરમિયાન હવામાનમાં પલટો આવે તો આપણે જે ખેતી કામોની અંદર અત્યારે જે આપણે કદાચ ક્યાંય ઢીલ રાખેલી હોય તો ત્યારે હાર્વેસ્ટિંગ થતું હોય તો ત્યારે આપણે ક્યાંય પરેશાની થઈ શકે છે. અને એમાં પણ સૌથી વધારે જે આ પલટો આવવાની શક્યતાઓ છે મેં આપને જણાવ્યું એમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે. એટલે ખાસ કરીને અત્યારે જે પણ આપણે હાર્વેસ્ટિંગ કરવાનું જે ખેતી કામો કરવાના છે એ આપણે વહેલી તકે સાચવી લેવા જોઈએ, જેથી કરીને દિવાળી ટાઈમે કદાચ હવામાન પલટાય તો આપણે કે પરેશાની કે નુકસાની ન આવે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. જો કે આ દિવાળી ટાઈમે જે 30, 31 અને 1 નવેમ્બર આ 3 દિવસ જે હવામાન પલટાવાનું છે આગોતરું એંધાણ છે, આમાં કદાચ એકાદ દિવસ વહેલા મોડું પણ થઈ શકે અથવા તો આમાં બીજા મોટા ફેરફારો પણ થઈ શકે. પણ અત્યારે આપણું જે બેઝિક અનુમાન છે એની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. પણ જે આજે 23 ઓક્ટોબર છે, હવે આવતીકાલથી 24 ઓક્ટોબરથી લઈ અને 30 તારીખ સુધી જો આપણું હવામાન છે એ ચોખ્ખું રહેવાનું હોય તો આ ચોખ્ખા હવામાનની અંદર આપણે જે કંઈ ખેતી કામો છે એને ઝડપથી સાચવી લેવા, એ જ દરેક ખેડૂતના હિતમાં રહેશે. બાકી અત્યારે આપણે ગરમી ઉકળાટ અને તાપમાનનો સામનો કરી રહ્યા છીએ અને આગળ ઉપર પણ આ ગરમી ઉકળાટ અને તાપમાનનો સામનો કરવો પડશે. જે ઠંડા હવામાનની વાત છે તો લગભગ 5 નવેમ્બરથી ધીમે ધીમે ઠંડુ હવામાન થશે અને ધીમે ધીમે 5 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે આ વિડીયોની અંદર જે આપણે માહિતી આપવાની હતી એમાં હાલના વરસાદ, હાલનું હવામાન, આવનારા દિવસનું આગોતરું એંધાણ અને જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે એના વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. ખાસ ફરીથી એક વાતની નોંધ લેજો કે આ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં છે, જે ગુજરાતને અસર કરવાનું નથી, એટલે એનાથી કોઈ ડરવાનું નથી. અને અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બને તો ગુજરાતને ખતરો હોય, પણ હાલ અરબ સાગરમાં કોઈ વાવાઝોડું છે નહીં. જો અરબ સાગરમાં એવી કોઈ અસ્થિરતા કે વાવાઝોડું બનશે તો ચોક્કસથી અમારા તરફથી આપને આવનારા દિવસોમાં માહિતી આપવામાં આવશે. જો કે અરબ સાગરમાં અત્યારે હાલ કોઈ શક્યતાઓ દેખાતી નથી. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અરજી આપશો. ધન્યવાદ.